રાજકોટ જિલ્લાના જીવાપર બામણબોળ ગામમાં દીપડાનો આતંક જોવા મળ્યો. બામણબોળ ગામમાં વાડીમાં દીપડાએ વાછરાનું મારણ કર્યું હતું અને દીપડાના પગના નિશાન પણ જોવા મળ્યા. બામણબોળ ગામના ખેડૂત ધોરિયા દિલીપભાઈ વેલજીભાઈ અને મનોહરભાઈ ધોરિયા પોતાની વાડીની બાજુમાં વાડામાં ગઈકાલે રાત્રે 2-3 વાગ્યાના સમયે માલ બાંધવાના વાડા પાસે ગયા હતા ત્યારે તેમણે આ બનાવની જાણ વન વિભાગને કરી. દિલીપભાઈ વેલજીભાઈ ખેડૂતે માંગ કરી છે કે આ બનાવના પગલે ગામમાં ભયનો માહોલ છે, અમારા ગામમાં સર્વે કરીને તાત્કાલિક ધોરણે પિંજરા મૂકવામાં આવે. હમણાં જ બામણબોળ ગુંદાળા દીપમાં દીપડો પાંજરે પુરાયો હતો અને વધુ નુકસાન ન કરે તે માટે સર્વે કરીને દીપડાને પાંજરામાં પૂરવામાં આવે તેવી માંગ કરવામાં આવી. જો આજ રાતે વાસણો બાંધેલો હતો અને રાતે વાડી આવી છે અહીંયા, તો રાતે 2 વાગ્યા ત્યાં તો આ બનાવ કાંઈ હતો નહીં અટાણે. પછી રાતે 2 વાગ્યા 2 વાગ્યા ઘરે, પછી હવારમાં વહેલો આવ્યો ને તો આ રીતે વાસણો મરેલ પીળો હતો, ખાધેલું હતું આ રીતે. મારું નામ દિલીપભાઈ વેલજીભાઈ, ગામ જીવા પર. દીપડો હોય એવી છે કેમ કે અહીં અવર હોય એના હગવડ ને એવું કઈ દેખાય છે, કેમ કે સરકારને કેવું પડે કે આ પિંજરું મૂકી શકે. બીજા કોઈ જનાવરને કોઈ નુકસાન કે માણાને ગમે એને કોઈને નુકસાન ન થાય, આવા હગવડ કે આમ જંગલ રોકવું છે આમ અંધું છે એટલે અવરો હવરો માણાનો થતો જ હોય અહીંયા. ને બીનું તો આ રીતે પણ ત્યાં તો માણાનો અવરો જવરો હતો એટલે ત્યાં તો વી ગયો, ત્યાં પછી ઘણા વાહી આમ ગયા પણ ત્યાં દેખાણું નહીં. આ રાજકોટ તાલુકાનું જીવાપર ગામમાં આ રાત્રે આ દીપડાએ આ વાસણાનું મરણ કરેલું છે અને 2 વાગ્યા પછી એવું કરેલું છે. મારું નામ મનહરભાઈ ગોવિંદભાઈ ધોરિયા છે. આવું બનાવ આ બીજી વાર બીનો છે. આજ 25 દિવસ પહેલાં અહીંયા ગામમાં જ રામાપીના મંદિર સામે પણ એવું જ બન્યું હતું, પણ ત્યાં તો શું કે આમ માણસો જાગી ગયા હતા, તે દીપડો ભાગી ગયો અને હગડ પણ હતા આવું. એટલે સરકારની વિનંતી છે કે થોડીક અમારી ધ્યાન દે અને પિંજરું મૂકે એવી અમારી આશા છે. આ અમારી વાડી જ છે, અમે ઢોર સતત અહીંયા જ રાત્રે બાંધેલા હોય છે. હા, ત્યાં જ હજી ત્યાં જ બાંધેલો જ છે વાસણો, હજી ત્યાંથી કાંઈ હલાવ્યું નથી. આ રાત્રે મારી અડધો ખાઈ ગયો છે હોય, કોઈને જાણ કરી નથી. આજથી 3-4 વર્ષ પહેલાં પણ આવું હતું પણ ત્યારે જાણ કરી હતી પણ કાંઈ ત્યારે હતું નહીં એવું. આ દીપડો 100% દીપડો હોઈ શકે પિંજરું. આ ખેડૂતની માંગ એવી છે કે હવે આજ તો બીજો બનાવવો બીનો છે, હવે આવું કેવું બને એનું નક્કી ન હોય કારણ કે ગામમાં અંદર આવવા મહિનો છે, એટલે પિંજરું મેકે એવી અમારી વિનંતી છે.